સમાચારોમાં આપની સાથે હું છું પ્રિયંકા. ખેડા વડતાલ ટેમ્પલ બોર્ડ કમિટીની મતગણતરી આજે હાથ ધરવામાં આવશે. દેવ પક્ષ અને સિદ્ધાંત પક્ષ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ છે. સવારે 9 વાગે મતગણતરીની શરૂઆત કરવામાં આવશે. દેવ પક્ષ અને સિદ્ધાંત પક્ષ વચ્ચે આ ચૂંટણી જે થઈ હતી તે પ્રતિષ્ઠાનો જંગ બની રહી છે. સવારે 9 વાગે મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે વડતાલ ટેમ્પલ બોર્ડ કમિટીની મતગણતરી આજે હાથ ધરાવાની છે. જોકે આ પહેલા આ ટેમ્પલ બોર્ડ અનેક વિવાદોને લઈને સતત ચર્ચામાં રહ્યું છે. બંને પક્ષના સંતો અને સ્વામીજીઓ તરફથી જે રીતે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા છે તેને લઈને સતત એક બાદ એક વિવાદ આ ટેમ્પલ બોર્ડ સાથે જોડાયેલા છે. 9 વાગે મતગણતરીની શરૂઆત કરવામાં આવશે. દેવ પક્ષ અને સિદ્ધાંત પક્ષ વચ્ચે આ પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. જોવાનું રહેશે કે આ વખતે કોણ મેદાન મારી લઈ જાય છે, સત્તાનો તાજ કોના શિરે જાય છે. પાછલા સમયથી દેવ પક્ષનું અહીં પ્રભુત્વ છે. હવે જોવાનું રહેશે કે આ વખતે મતદાતાઓએ કોને પસંદ કર્યા છે. 3 અલગ અલગ રાજ્યોના મતદારો તરફથી અહીં મતદાન કરવામાં આવ્યું હતું. 9 વાગે જેની મતગણતરીની શરૂઆત કરવામાં આવશે. મતગણતરી આજે કરવામાં આવનાર છે. જે સમયે મતદાન કરવામાં આવ્યું હતું તે સમયે પણ ટેમ્પલ બોર્ડનો વિવાદ શમ્યો નહોતો. રાજ્યવાસીઓએ ઉનાળાની કાળઝાળ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે. ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે તો કેટલાક વિસ્તારોમાં ગરમ પવનો પણ ફૂંકાશે. રાજ્યવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો. રાજ્યમાં પડવાની છે અગનજ્વાળા. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 થી 3 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે તો દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ગરમીનું પ્રમાણ વધશે. રાજ્યમાં ઉનાળાની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. टेम्परेचर अभी हीट वेव रहेगा सौराष्ट्र कच्छ में कहीं कहीं डिस्ट्रिक्ट में, जैसे आपका दीव में रहेगा हीट वेव एंड गिर सोमनाथ डिस्ट्रिक्ट में आइसोलेटेड पॉकेट्स में भी हो सकता है और भावनगर में भी आइसोलेटेड पॉकेट्स में हो सकता है. टेम्परेचर मोस्टली अभी अगले 2 दिन में राइज रहेगा 2 to 3 डिग्री सेल्सियस. हवामान न मते गर्मी नु प्रमाण वधता राज्यमां तापमान 43 डिग्री पहोंचवानी शक्यता छे તો ઉત્તર પૂર્વના પવનોથી હીટ વેવ વધશે. દીવ, પોરબંદર, ભાવનગરમાં હીટ વેવની આગાહી. દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ પવનો ફૂંકાશે. 26 માર્ચ પછી પણ હવામાનમાં પલટા આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીમાં વધઘટ થશે. ઉનાળામાં પણ વાતાવરણમાં થતા ફેરફારથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવે છે જેના કારણે કૃષિ પાકને નુકસાન થાય છે. વિભુ પટેલ, News18 ગુજરાતી, અમદાવાદ. વાંકાનેરમાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમા પર જોવા મળ્યો. વાંકાનેર નગરપાલિકામાં ભાજપમાંથી ચૂંટાયેલા 16 સભ્યોએ રાજીનામા ધરી દીધા. વાંકાનેર નગરપાલિકામાં કુલ 24 બેઠકોમાંથી 20 બેઠકો ભાજપ અને 4 બેઠકો આપના સભ્યો જીત્યા છે. ભાજપમાંથી જીતેલા 20માંથી 16 સભ્યોએ રાજીનામા આપ્યા. વાંકાનેર શહેર ભાજપ પ્રમુખને રાજીનામા આપી દેવામાં આવ્યા છે. વાંકાનેર નગરપાલિકામાં પ્રથમ સામાન્ય સભાની ઉપપ્રમુખ અને પ્રમુખની વરણીને લઈને વિવાદ સામે આવ્યો છે. પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂકના 1 દિવસ પૂર્વે એક સાથે ભાજપના 16 સભ્યોએ રાજીનામા ધરી દેતા રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે.